તો મીડિયાના મિત્રો દ્વારા અને ત્યાર પછી સાંજના 5 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી દ્વારા રાજકોટ સિટી પોલીસને એક ઇન્ફોર્મેશન મળેલી કે યુનિવર્સિટીમાં 3rd semester BCOM એનું ઇકોનોમિક્સનું જે પેપર છે, માઇક્રો ઇકોનોમિક્સ, એ પેપર 10 વાગે ચાલુ થાય છે. એની બદલે 9 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને કહેવાનો મતલબ કે એ પેપર લીક કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જેવી વિગત મળી તરત જ અમે સીપી સાહેબની સૂચનાથી, સરકારની પણ સૂચના હતી, અને અહીંયા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની 3 ટીમ, એમના PI ચાવડા, ACP ઠંડેલ અને PSI જાડેજા અને એમની ટીમો, પ્લસ અમે ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ, PI ગઢવી અને ACP શ્રી બસિયાના સુપરવિઝરમાં 6 ટીમો અલગ અલગ બનાવી અને આખી કડી મેળવવાનો પ્રયત્ન કર્યો. અને રાત્રે 5-6 કલાકમાં જ અમે આખી જે કડી છે એ પેપર ક્યાંથી લીક થયું હતું અને શું થયું હતું એ અમે મેળવી શક્યા. વિગત એવી છે એમાં કે એક સોશિયલ ગ્રુપ, સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કોલેજના એક વિદ્યાર્થી આ પેપર સવારે 9:11 મિનિટે અપલોડ કરેલું. આ પેપરનો ટાઈમ 10 વાગે ચાલુ થવાનો છે. 9:11 મિનિટે અપલોડ કર્યા બાદ એ વ્યક્તિ જે છે ચોવટિયા, અલેશ ચોવટિયા, એ બાબરા, અમરેલીના બાબરા તાલુકાનો વતની છે. ત્યાં એની સૌથી પહેલાં અમે એને પકડ્યો, ત્યાર પછી અમે રિવર્સ થતા ગયા અને પેરેલલ અમે અહીંયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીંની જે જે કોલેજો છે એના જે જે ફૂટેજીસ મેળવવાના, એને કોલેજના પ્રિન્સિપાલોના ઇન્ટ્રોગેશન કરવાના એ પ્રોસિજર ચાલુ કરી દીધેલી. અને આખી પ્રોસેસ અમે યુનિવર્સિટીના અધિકારીઓને સાથે રાખીને કરેલી. ત્યાર પછી એ ચોવટિયાને પકડ્યા પછી વિગત મળી કે કોઈક બીજો ધડુક કરીને એક છોકરો છે, એણે એને ફોરવર્ડ કરેલું. એટલે એ પણ જસદણ તાલુકાનો વતની છે, આઉટ ઓફ રાજકોટનો છે. અને ધડુકને અમે ટીમ બીજી રવાના કરી જે એને પકડવા ગઈ. ધડુકને પકડ્યા પછી અમને વિગત મળી કે એક પારસ રાજગોર કરીને એક છોકરો છે, જે મૂળ આમ તો ચોટીલાનો રહેવાસી છે પણ લાઠી પાસે કંઈ, અમરેલી જિલ્લામાં બાબરા અને લાઠીની પાસે ક્યાંક રહે છે. એટલે રાત્રે જ અમે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ એક ત્રીજી ટીમ ત્યાં પણ મોકલી આપી અને પારસ રાજગોરને પૂછપરછ કરતા ડિટેલમાં એણે આખે આખું જે આ પેપર છે એ ક્યાંથી મળ્યું એ વિગત અમને ડિટેલ આપી છે. બાબરામાં સરદાર પટેલ લો કોલેજ છે અને ત્યાંના પ્રિન્સિપાલ છે દિલાવર કુરેશી, જે મૂળ ગીર સોમનાથનો વતની છે. અને આખું જ આ જે પેપર છે એણે આ પારસ રાજગોરને આપેલું અને ત્યાર પછી આ પેપર આવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એટલે અમે કાયદેસર યુનિવર્સિટી તરફથી ફરિયાદ લઈ ગુનો નોંધી અને 6 આરોપી અમારી પાસે છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. જે પ્રિન્સિપાલ છે એ જ મુખ્ય આરોપી એટલા માટે કહી શકાય કેમ કે આ જે પેપર છે એને કસ્ટડીમાં હતું અને કસ્ટડીમાં આવ્યા પછી એણે સીલ ઓપન કરી અને આખું પેપર ફોટો પાડી અને પારસને સપ્લાય કરેલું છે. એમાં એક વચ્ચે કોલેજનો ક્લાર્ક છે રાહુલ પંચાસરા, એ પણ ઇન્વોલ્વ છે. અને પારસ અને પ્રિન્સિપાલના સંબંધો શું હતા એ બાબતમાં પારસ જે છે એના એક ફ્રેન્ડ થ્રુ, એક કોલેજમાં જે રસોઈઓ અને પટાવાળાનું કામ કરે છે ભીખુભાઈ, એના થ્રુ એને પ્રિન્સિપાલને ઓળખે છે. પ્રિન્સિપાલનો મોટિવ એક્ઝેક્ટલી શું હતો એ અમે ઇન્ટ્રોગેશનમાં જાણી શકશું પણ અત્યારના સ્ટેજે અમને એવું લાગી રહ્યું છે કે કાં તો પોતાની કોલેજના વધારે વિદ્યાર્થીઓ પાસ થાય અથવા તો કોઈ પોતાના ઓળખીતા હોય એ વિદ્યાર્થીને મદદ કરવા માટે થઈ અને આ આખું પેપર લીકેજ કરવામાં આવ્યું છે. હજી સુધી અમને આમાં આર્થિક કોઈ વ્યવહાર થયો હોય એવી કોઈ વિગત મળી નથી. ગઈકાલે રાત્રે જ અમે આ જે પોલીસની બધી ટીમો છે સવારે 5 વાગ્યા સુધી, કારણ કે મેટર એકદમ અર્જન્ટ હતી એટલે અમે 6 વાગ્યાની આસપાસ જ આ બધા આરોપીઓને મેળવી શક્યા છીએ. અમે હજી ઇન્ટ્રોગેશન કરવાના છીએ અને ઇન્ટ્રોગેશન ખાલી પૂછપરછના ભાગરૂપે નહીં પણ ટેકનિકલ ડિટેલ પણ અમે લેવાના છીએ. પણ અત્યારે પ્રાઇમરી રીતે અમારું ફોકસ જે છે એ જે કોલેજનો પ્રિન્સિપાલ છે દિલાવર કુરેશી એના ઉપર રહેશે, કેમ કે પેપરની આખી જે ફોટોગ્રાફીથી માંડીને શરૂઆત વહેલું ખોલવાની જે બધી કાર્યવાહી છે એણે કરી છે. સર, સીસીટીવીમાં કોઈ છેડછાડ, કેમ કે જ્યારે પેપર આવતું હોય છે ઓફસેટમાંથી ત્યારે
ત્યાં રાખવાનું હોય છે સીસીટીવીની નજર સામે રાખવાનું ખોલી રાખવું પડે એવું કઈ આ જે અમે ઇન્વેસ્ટિગેશન કરતા હતા એ દરમિયાન અમે યુનિવર્સિટીની આખી પ્રોસેસ પણ જાણવી પડે અમારે જ્યાં સુધી એ પ્રોસેસ ન જાણીએ ત્યાં સુધી ખબર પણ નહીં પડે કે લીકેજ ક્યાંથી છે મેં આપને અગાઉ કીધું એમ આમાં આર્થિક લેવડ દેવડના હજી સુધી અમને પુરાવા મળ્યા આ જે પ્રોસેસ છે જે એમાં જે પેપર જે છે એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી સીલ પેકમાં સીધા જે તે કોલેજ જે તે જગ્યાએ એ લોકોએ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવેલા છે સૌરાષ્ટ્રમાં અને એ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર જાય છે અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપરથી જે તે કોલેજમાં જાય છે અને જો કોઈ કોલેજને સીલ વગર આ પેપર મળ્યા હોય બોક્સ અથવા એનું પેકેટ તો એ કોલેજ કમ્પ્લેન કરતી હોય છે પણ ગઈકાલે યુનિવર્સિટીને આવી કોઈ કમ્પ્લેન મળેલી નથી એટલે ઇન્ટેન્શનલી કોઈએ ખોલ્યા હોય અને આ જે આરોપી છે એને ઇન્ટેન્શનલી ખોલ્યા છે એવું અત્યારે સાબિત થાય છે સર સીસીટીવીની જે વાત છે કે સીસીટીવીની સામે કંઈક રાખવાના હોય છે પેપર એવું કંઈ હોય છે સીલ વિદ્યાર્થીઓની સામે યુનિવર્સિટીની જે પ્રોસીજર છે એમાં એવો નિયમ છે કે જે આ પેપર જ્યારે ખોલવાના થાય ત્યારે 20 મિનિટ પહેલાં જ ખોલવા 10 વાગે પેપર હોય તો 9:40 પહેલાં નહીં ખોલવા અને જ્યારે ખોલવામાં આવે ત્યારે સુપરવાઇઝર ઓબ્ઝર્વર અને જે તે કોલેજના ઇન્ચાર્જ પરીક્ષાના જે ઇન્ચાર્જ હોય એ લોકોની હાજરીમાં આ પેપર ખોલવાના હોય છે અને સીસીટીવીની નીચે ખોલવાના હોય છે આ બધી વસ્તુઓ આ જે પર્ટિક્યુલર કોલેજ જે છે બાબરાની સરદાર પટેલ લો કોલેજ એમાં આ બધી વસ્તુઓનું પાલન થયું નથી અને એ બાબતમાં આગળ તપાસ કરી રહ્યા છે આ પેપર જે છે અમદાવાદની કોઈ એજન્સી પાસે યુનિવર્સિટી વાર્ષિક કોન્ટ્રાક્ટ આપતી હોય છે અને એની પાસે છાપવામાં આવેલા પણ મેં આપને અગાઉ કીધું એમ આ પેપર જો સીલ બ્રેક કરીને કોલેજને આપવામાં આવે તો કોલેજને ફરિયાદ કરવાની હોય છે એવી કોઈ ફરિયાદ ગઈકાલે અમને યુનિવર્સિટીમાં પણ કોઈને મળી નથી આ જે કોલેજ છે સરદાર પટેલ લો કોલેજ એ પ્રાઇવેટ કોલેજ છે એના ટ્રસ્ટીઓ જે છે કોઈ મિસ્ટર બોરીસાગર કરીને છે અમરેલીના અને એ સિવાય બીજા 4 ટ્રસ્ટી છે અમે ટ્રસ્ટીઓના પણ નિવેદનો લેવાના છીએ આ જે પ્રિન્સિપાલ છે એ 1.5 વર્ષથી આ કોલેજમાં ફરજ બજાવતા હતા અને એ કોલેજના કર્મચારી છે અમે જે 6 જે આરોપી પકડ્યા છે એ બધા જ આરોપી રાજકોટ બહારના છે રાજકોટ જિલ્લાના હોઈ શકે છે પણ રાજકોટ સિટીના એક પણ આરોપી નથી અને એ જે કોલેજ છે એ પણ અમરેલી જિલ્લાની છે હજી સુધી અમને આમાં રાજકોટ કોલેજની કોઈ ભૂમિકા દેખાણી નથી પણ કોઈને ક્લીન ચીટ આપી શકાય એવી સ્થિતિ અત્યારે નથી અમે હજી એમાં ઇન્ટ્રોગેશન